વેરાવળ સોમનાથ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રેરક ભાસ્કરભાઈ જોશી દ્વારા 35 વર્ષથી સમાજના દીકરા દીકરીને પ્રોત્સાહિત જીવનસાથી પસંદગીનું પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયત્નશીલ થશે, સાથે બ્રહ્મ સમાજના 750 દીકરા દીકરીને પ્રોત્સાહિત સ્વરૂપે 14મા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. શ્રી શારદામઠ ત્રિવેણી સોમનાથમાં તારીખ 2/4/23 રવિવારે સમસ્ત બ્રહ્મ સમાજના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ જોશીના સફળ પ્રયાસો કરી 24મા જીવનસાથી પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ સમાજના 750થી વધુ મહારાષ્ટ્ર, ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ જોડાયા હતા, જેમાં ભાસ્કરભાઈ જોશી છેલ્લા 35 વર્ષ સમાજના પ્રેરક બની દીકરા દીકરીને સમાજના પરિચયમાં આવે અને સંપૂર્ણ માહિતી મેળવી જીવનસાથી બને તે હેતુથી બ્રહ્મ સમાજ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને શારદામઠ ખાતે સમાજના પ્રેરક તરીકે 24મા જીવનસાથી પરિચય મેળા દ્વારા સમાજના દીકરા દીકરીને ઓળખે અને ઓળખાણ મળે તે હેતુ સાથે ખાસ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે ભાસ્કરભાઈ, આપનું નામ અને પરિચય જણાવશો. હું ભાસ્કરભાઈ જોશી સમસ્ત બ્રહ્મ સમાજ લગ્ન સંસ્થાના ચેરમેન તરીકે અત્યારે છેલ્લા 38 વર્ષથી બ્રહ્મ સમાજની સેવા આપી રહ્યો છું. આપણી આ સંસ્થા છેલ્લા 38 વર્ષથી આખા ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર, ફંડફાળા વગર, માત્ર અને માત્ર સેવાના ધ્યેયથી ચાલતી આ સંસ્થા છે. સમસ્ત ગુજરાતની અંદર વસતા તમામ બ્રાહ્મણ પરિવારના દીકરા દીકરીઓ માટે યોગ્ય અને સમકક્ષ એવા સંસ્કારી પાત્રોની વિગતો ઘર બેઠા નિયમિત રીતે મળતી રહે એવા શુભ હેતુથી અને શુભ ધ્યેયથી બ્રહ્મ સમાજની આ લગ્ન સંસ્થા છેલ્લા 38 વર્ષથી કાર્યાન્વિત છે. તાજેતરમાં હમણાં તારીખ 2/4/2023 રોજ સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર 24મો જીવનસાથી પસંદગી સંમેલન યોજાઈ ગયો અને એની અંદર લગભગ 750-800 યુવક યુવતીઓએ હોંશે હોંશે ભાગ લઈ અને સારી સફળતા પ્રાપ્ત કરી. બ્રહ્મ સમાજની આ લગ્ન સંસ્થા અવિરત ધારાની જેમ ચાલુ છે, બ્રહ્મ સમાજ માટે આ સંસ્થા ગૌરવનું પ્રતીક છે એવું મારું માનવું છે.